સમગ્ર દેશમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે, ત્યારે દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે અને કોરોના સંક્રમિત દર્દીઓની હોસ્પિટલો ઉભરાઈ રહી છે, જ્યારે કે સતત વધી રહેલા સંક્રમણને કારણે હોસ્પિટલોમાં અનેક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો હતો, જેને પહોંચી વળવા તંત્ર દ્વારા રાત દિવસ એક કરી આ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી રહી છે અને હોસ્પિટલોમાં કાર્યરત ડોક્ટર તેમજ નર્સો પણ દર્દીઓની સારવાર કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદની સરકારી હોસ્પિટલમાં 4 ડોક્ટરો અને 14 નર્સિંગ સ્ટાફ દ્વારા સતત રાત દિવસ કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. પોતાના પરિવાર અને ઘરની ચિંતા કર્યા વગર તમામ સરકારી હોસ્પિટલનો સ્ટાફ સારી સેવા કામગીરી કરી પોતાની ફરજ બજાવી રહ્યો છે. તો આ તરફ થરાદમાં એમ્બ્યુલન્સ વાન પણ રાત દિવસ દર્દીઓની સમયસર હોસ્પિટલોમાં પહોંચાડવા માટે સતત દોડધામ કરી રહ્યું છે. જોકે થરાદના એમ્બ્યુલન્સના પાયલોટ વિક્રમભાઈ, હનીભાઈ ખાંચી અને ફાર્મસીનો સ્ટાફ પણ રાત દિવસ કામગીરી કરી રહ્યો છે, જેનું થરાદની જનતાને પણ ગૌરવ છે. થરાદ તાલુકામાં કોરોનાની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકારના દિશા નિર્દેશ અનુસાર વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત થરાદ સરકારી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ત્યારે તેમની દેખભાળ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો કરી રહ્યા છે. સરકારી રેફરલ હોસ્પિટલમાં 50થી વધુ બેડની સુવિધાઓ ઊભી કરી સારવાર શરૂ કરવામાં આવી છે, જેમાં ઓક્સિજન સાથે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, ત્યારે 40 દર્દીઓ દાખલ છે, તેમજ તે પૈકી ઘણા દર્દીઓ સાજા કરી રજા પણ આપવામાં આવી છે. થરાદની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના સગાઓને સાથે રહેવાની મંજૂરી નથી, જેને લઈને આ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ જ કોરોના દર્દીઓ પોતાના પરિવારજનોની જેમ ધ્યાન રાખી રહ્યા છે, જેમાં સમયસર દવાની સાથે ભોજન પણ આપવામાં આવી રહ્યું છે, જેમાં આ અંગે સરકારી હોસ્પિટલના ડોક્ટરો દિનેશભાઈ પટેલ, ડોક્ટર કૃણાલ, ડોક્ટર કુલદીપ માથુરે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ કોરોના દર્દીઓ માટે સંજીવની બન્યા છે અને દર્દીઓને સારી રીતે રાખે છે અને ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે અને આ સ્ટાફ ઉપર અમને બહુ જ ગૌરવ છે, તેમની કામગીરી પ્રશંસનીય છે.